રાજકોટની ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોની પ્રથમ માસિક પુણ્યતિથિ તારીખ 25 જૂનના રોજ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા અને પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે શાંતિપ્રિય રીતે રાજકોટ બંધનું એલાનનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજીને ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અને કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું. ત્યારે આવો સાંભળીએ શું કહ્યું જિગ્નેશ મેવાણીએ. મોડી સાંજે હું રાજકોટ એક ધારા 14 દિવસ રોકાઈને અમદાવાદ આવ્યો છું અને 14 દિવસ દરમિયાન રાજકોટ અગ્નિકાંડના કેટલાક પીડિતોને મળ્યો, ત્યાં મેં પ્રાર્થના સભામાં ભાગ લીધો, શ્રદ્ધાંજલિના કાર્યક્રમો આપ્યા, પીડિતો માટે મૌન પાળ્યું, પત્રિકા વિતરણ કરી, લોક સંપર્ક કર્યો, અનેક મીડિયાના મિત્રો પત્રકાર મિત્રો સાથે આ ઘટના બાબતે વાત કરી, કેટલાક અગ્રણી નાગરિકોને બુદ્ધિજીવીઓને મળ્યા. સમગ્ર રાજકોટનું એક સૂરે આજની તારીખ એવું માનવું છે કે અગ્નિકાંડમાં પણ તક્ષશિલા કાંડ અને મોરબી કાંડની માફક ન્યાય મળવાનો નથી. આખું રાજકોટ એ એક સૂર્ય આવું કહી રહ્યું છે. આ રાજકોટના રહેવાસીઓ અને પીડિત પરિવારો એવું એટલા માટે માની રહ્યા છે કે અગાઉ તક્ષશિલા કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, રાજકોટમાં જ કોરોના દરમિયાન શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં 8 લોકોના મૃત્યુ પામ્યા એ ઘટના અને વડોદરાની હરણીકાંડની ઘટના, આવી એક પણ ઘટનામાં રાજ્યની સરકારે અને પોલીસે કસૂરવાર મોટા અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓની ક્યારેય ધરપકડ કરી નથી. અને એના કારણે આજે રાજકોટ શહેરમાં અને પીડિત પરિવારોમાં એવી લાગણી પ્રવર્તે છે, ક્યાં કિસ્સામાં પણ એમને કોઈ પણ સંજોગોમાં ન્યાય મળવાનો નથી. ગઈકાલે સરકારના મંત્રીએ અને આગલા દિવસે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ પણ કહ્યું, સ્ટાન્ડર્ડ જવાબ કે તપાસ ચાલી રહી છે. ઘટના બન્યાને થોડાક દિવસમાં 1 મહિનો થવા આવશે, એ છતાં આ તપાસ ટીમો શું કરી રહી છે એનાથી સમગ્ર ગુજરાતની જનતા એક પ્રકારે અજાણ છે. અમે ઘટના સ્થળની મુલાકાત લીધી અને ત્યાં તમામ લોકોનું એક સૂરે કેવું હતું કે સાંજે 4:30-5 વાગે ઘટના બની, એના ગણતરીના કલાકોમાં હજી એસઆઈટી નું ગઠન થયું નથી, હજી ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરની નિમણૂક થઈ નથી અને એફએસએલ ના મિત્રોએ એક પણ પુરાવો કલેક્ટ કર્યો નથી, એની પહેલા આખો ક્રાઇમ સીન એ ટોટલી ડિસમેન્ટલ કરી નાખ્યો, એને ડિસ્ટર્બ કરી નાખ્યો. એલએલબીના પહેલા વર્ષમાં ભણનારા વિદ્યાર્થી અને લોકરક્ષકને પણ ખબર પડે છે કે આવી ગંભીર ઘટનામાં કે કોઈ પણ ગુનાહિત કૃત્યમાં પુરાવાઓ એકત્રિત કર્યા ન હોય ત્યાં સુધી ક્રાઇમ સીનને ડિસ્ટર્બ કરી શકાતો નથી. તો પહેલો અને પાયાનો સવાલ, કોની સૂચનાથી અને કયા આશયથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર શ્રી દ્વારા આ ક્રાઇમ સીનને ડિસ્ટર્બ કરવામાં આવ્યો, આ સૌથી પાયાનો સવાલ છે. કેમ કે આ કૃત્ય એ પુરાવાનો નાશ કરવા સમાન કૃત્ય છે. અને આપ સૌ જાણો છો એમ પુરાવાનો નાશ કરવો એ પોતે એક ગુનાહિત કૃત્ય છે. તો કોની સૂચના હતી અને કોના કહેવાથી કયા આશયથી આ ક્રાઇમ સીનને ખોલવી નાખી, ત્યાં જેસીબી ફેરવી દઈને આખી જગ્યાને ક્રિકેટ રમી શકાય એવા ખુલ્લા મેદાનમાં તબદીલ કરી દીધી. સવાલ નંબર 2, પેટ્રોલિયમ એક્ટ હેઠળ 30 લીટરથી વધારે પેટ્રોલ રાખી શકાતો નથી, ત્યાં ભયંકર મોટી સંખ્યામાં પેટ્રોલનો જથ્થો બરામદ થયો.
અને એ બાદ પણ હજી સુધી એફઆઈઆરમાં કે કલમ વધારાનો રિપોર્ટ કરીને પેટ્રોલિયમ એક્ટની કોઈ જ કલમનો ઉમેરો કરવામાં આવેલ નથી. મુદ્દા નંબર 3, રાજકોટ વાસીઓના મુખે એવી ચર્ચા છે કે અત્યારે જે ઓફિસરો ઘટનાની તપાસ કરી રહેલા છે એ ઓફિસર પૈકીના 2 માણસો બરાબર ઘટનાના 24 કલાક પહેલા એક જુગારની મેટરમાં તોડ કરી રહ્યા હતા. મુદ્દા નંબર 4, જે લોકો દારૂ અને જુગારમાંથી કમાણી કરી છે એવા અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં આવ્યા છે. મુદ્દા નંબર 5, એસઆઈટી એ મોરબી કાંડમાં પણ બની હતી અને મોરબી કાંડની મેટર લડી રહેલા એક એડવોકેટ મિત્ર સાથે વાત થઈ. એમણે કહ્યું કે મોરબી કાંડમાં દાખલ થયેલી ચાર્જશીટમાં એસઆઈટીના રિપોર્ટને મૂકવામાં આવેલ નથી. મતલબ કે આ એસઆઈટીના રિપોર્ટનું તક્ષશિલા કાંડ, મોરબી કાંડ કે અગ્નિકાંડ જેવી ઘટનામાં આપણે પાણીપુરી ખાતા હોય અને એ વખતે હાથમાં જે કાગળ પકડાવે એનાથી વિશેષ કોઈ મહત્વ રહેતું નથી. આ એસઆઈટીના વડા એ સુભાષ ત્રિવેદી છે. આપ સૌ મિત્રોને જણાવું કે અગાઉ સુરતની એક મોક ડ્રીલના પ્રકરણમાં એક પીએસઆઈ જે પોલીસ ઇન્સ્પેક્ટરના પેટમાં એમણે મોક ડ્રીલ દરમિયાન જેવા જીવતો કારતૂસ હતો એવી રિવોલ્વરથી ફાયર કરીને એમના પેટમાં ગોળી ઠરવી દીધી હતી અને એમનું આઈપીએસનું પદ અને નોકરી બંને જોખમમાં હતા એવી ગંભીર એમની સામે તપાસ ચાલતી હતી. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની નોકરી બચાવી લીધી અને એટલે બાકીની નોકરી એમણે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ અને એહસાન તળે કરેલી છે. અને જે અધિકારી એ ભારતીય જનતા પાર્ટીના એહસાન તળે નોકરી કરી હોય એ જ અધિકારી ભારતીય જનતા પાર્ટીના ચહિતા અધિકારીઓ અને નેતાઓની સામે કોઈ સગર્ભમ તપાસ કરે એવું માનવાને કોઈ કારણ નથી. આ સુભાષ ત્રિવેદી સામે નામદાર ગુજરાત હાઈકોર્ટના જજ અનંત દવે જામનગરના એક વ્યક્તિને કસ્ટોડિયલ ટોર્ચર કરવાના પ્રકરણમાં એવી કોમેન્ટ કરેલી હાઈકોર્ટે કે તમારી સામે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશનનો ઓર્ડર કેમ નહીં કરવો. આ સુભાષ ત્રિવેદી એ લઠ્ઠાકાંડની તપાસમાં પણ એસઆઈટીના વડા હતા. લઠ્ઠાકાંડમાં પણ તમે જાણો છો એમ કે કોઈ એસપી કે આઈજી કક્ષાના અધિકારીની સામે કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ પોલીસ પાસેથી હપ્તા લેતા હોય છે એની સામે કે કોઈ જ મોટા મગરમચ્છ સામે કાર્યવાહી કરવામાં આવેલી નથી. આ સુભાષ ત્રિવેદી એ મોરબી કાંડની ઘટનાના પણ એસઆઈટીમાં છે. મોરબી કાંડની ઘટનામાં ચાલેલી તપાસમાં આજની તારીખે 370 થી વધારે સાક્ષીઓને લેવામાં આવ્યા છે. હવે આરોપી જયસુખ પટેલ વતી 5 વકીલો અપીયર થાય છે. આ 5 વકીલો અને સામે 370 થી વધારે સાક્ષીઓ એમનું ક્રોસ એક્ઝામિનેશન કરે એટલે હું એડવોકેટ તરીકે કહું છું 20 વર્ષ સુધી પણ મોરબી કાંડના પ્રકરણની ટ્રાયલ પૂરી થાય નહીં એવું રાજ્યની સરકાર, પોલીસ, તપાસ કરનાર અધિકારી અને આ સુભાષ ત્રિવેદી વાળી એસઆઈટીએ ગોઠવણ કરી રાખેલી છે. અને છેલ્લે આ સુભાષ ત્રિવેદી અને એમની એસઆઈટીનો એવો કોઈ જ ટ્રેક રેકોર્ડ નથી કે એમણે ક્યારેય ગુજરાતની કોઈ પણ તપાસની મેટરમાં મોટા મગરમચ્છોને પકડ્યા હોય. એટલે મોરબીની ઘટનામાં, તક્ષશિલાની ઘટનામાં, હરણીકાંડની ઘટનામાં એ જ પ્રમાણે અગ્નિકાંડના પીડિતોને પણ ન્યાય મળશે કે કેમ એવો ગંભીર સવાલ વિપક્ષ તરીકે અમે ઉપસ્થિત કરીએ છીએ. અને 14 દિવસ સળંગ એક ધારા રાજકોટમાં સેંકડો હજારો લોકોને મળ્યા બાદ હું કરી રહ્યો છું. જ્યારે પીડિત પરિવારોને મળ્યા અને એમની લાગણી સાંભળી અને બધાની એક જ માંગણી છે
કે નોન કરપ્ટ, જેને કરોડ રજ્જુ મજબૂત હોય અને જે કોઈ પણ રાજકીય પક્ષની ઇન્ફ્લુએન્સમાં ના આવે એવા આઈપીએસ સુધા પાંડે કે સુજાતા મજમુદાર કે નિલદીપ રાય એવા અધિકારીઓને જ્યાં સુધી તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રકરણમાં પણ અગાઉના પ્રકરણોની જેમ કુલડીમાં ગોળ ભગાવવાનો છે. આવું ન થાય એટલા માટે અમે લોકોએ રાજકોટમાં હું અને મારા સાથી પાલ આંબલિયા, લાલજીભી દેસાઈ અને સમગ્ર રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ 3 દિવસના રાજકોટ ત્રિકોણબાગ ખાતે ઉપવાસ ધરણા પણ કર્યા હતા કે કદાચ રાજ્ય સરકારની સંવેદના જાગે અને પીડિત પરિવારોની માંગણી મુજબ આવા નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં લે. પણ રાજ્યની સરકાર કોઈ પણ ચમરબંધીને છોડીશું નહીં, આવા એક વાક્ય સિવાય કશું જ આ મુદ્દે બોલવા તૈયાર નથી. એટલે જેમનો કોઈ ટ્રેક રેકોર્ડ સારો નથી, જે કોમ્પ્રોમાઇઝ્ડ છે, અગાઉની મેગાઓમાં જેમની સામેના ગંભીર આરોપ થયેલા છે, એવા અધિકારીઓની તપાસ ટીમમાં લીધા છે. બીજી એક બાબત, આ 14 દિવસ દરમિયાન મેં રાજકોટમાં જોયું કે જે રાજકોટની જનતાએ માનનીય વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રીનું પદ અપાવ્યું, એ વિજયભાઈ રૂપાણી અત્યારે એટલા સ્વાર્થી બની ચૂક્યા છે કે રાજકોટના એક પણ પીડિત પરિવારની આંખના આંસુ રૂછવા તૈયાર નથી. એક 20-25 મિનિટનો આંટો માર્યો એ પછી રાજ્યના મુખ્યમંત્રી જે પોતાને મૃદુ તરીકે ઓળખાવે છે એને પણ આ પ્રકરણમાં જાણે હવે કશું જ લેવા દેવા ના રહ્યું હોય એ પ્રમાણેની ભૂમિકા એમણે લીધી છે. સી આર પાટીલ પણ આ ઘટનાકાળમાં હવે કશું જ બોલતા નથી અને ગુજરાતની મુલાકાતે આવેલા અને રાજકોટ લેન્ડ થયેલા ગૃહમંત્રી અમિત શાહ પણ એક પણ પીડિત પરિવારોને મળવા ગયા નથી. ભારતીય જનતા પાર્ટીના 156 ધારાસભ્યો, રાજકોટના 68 કોર્પોરેટરો અને 25 સાંસદોમાંથી એક પણ માણસ આજની તારીખે અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા, એમની આંખના આંસુ લૂછવા એમની સાથે નથી. એનો મતલબ એમ કે રાજ્યની સરકાર કે વિપક્ષ અને મીડિયાનું પ્રેશર ઓછું થાય એની રાહ જોઈ રહી છે અને અગાઉના પ્રકરણોની જેમ જેમ કુલડીમાં ગોળ ભગાયો, કેસમાં ભાંગરો વટાયો એ જ પ્રમાણેનું કૃત્ય એ અગ્નિકાંડમાં પણ કરવા માંગે છે એવું બહુ જવાબદારીપૂર્વક કહું છું. અને એટલા માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે બધા જ ડિટરમાઇન્ડ છીએ કે જ્યાં સુધી પીડિત પરિવારોને લડવું હશે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી અમે એમની મદદ કરવાના છીએ. અને આ 15 તારીખે રાજકોટ શહેરના પોલીસ કમિશનરની કચેરીની બહાર અમે ઉગ્ર દેખાવોનો કાર્યક્રમ હાથ ધર્યો છે અને 25 તારીખે રાજકોટ બંધનો પણ અમે એલાન કર્યું છે. જો રાજ્યની સરકાર અને રાજ્યની પોલીસ અમારી અને પીડિત પરિવારોની માંગણી મુજબ એક સચોટ તપાસ ટીમનું ગઠન નહીં કરે, પીડિતોને 4 લાખના બદલે 1 કરોડનું વળતર ચૂકવવાની જાહેરાત નહીં કરે અને 1-1.5 વર્ષમાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની ટ્રાયલ પૂરી કરવાની બાંયધરી નહીં આપે તો 25 તારીખે અમે રાજકોટ શહેરમાં બંધનું એલાન કર્યું છે કે બંધના એલાનમાં આગળ વધીશું. મારા સાથી લાલજીભાઈ દેસાઈ એ પણ લાંબો વખતથી અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા સતત એક ધારા રાજકોટ રહ્યા છે.